પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે, ત્યારે બોરતલાબ વોર્ડ નંબર 9માં આજે કોંગ્રેસની પેનલ મહાદેવના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આજે કોંગ્રેસની પેનલમાં ચારે ઉમેદવારો સાથી કાર્યકરો સાથે બોરતળાવ ખાતે થાપનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ વિસ્તારમાં ઘરે ઘરે જઈ પોતાના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. બોરતળાવ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 9 કે જ્યાં ગત વર્ષ 2015ની ચૂંટણીમાં 3 કોંગ્રેસના અને 1 ભાજપનો ઉમેદવાર વિજેતા થયો હતો, જ્યારે આ વર્ષે 9 સીમાંકન અમલી બનતા સમીકરણો ફેરવાયા છે. આ વોર્ડમાં કુલ 38,000 જેટલા મતદારો છે, જેમાં ક્ષત્રિય સમાજના 12,000, કોળી સમાજના 8,000 અને પટેલ સમાજના 6,000 મતદારો છે. અન્ય સમાજોના 12,000 મતો નિર્ણાયક બનશે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 2 ઉમેદવારોને રિપીટ કર્યા છે તો 1 નવા ચહેરાને ટિકિટ આપી છે. ગત વર્ષે હારી ગયેલા ઉમેદવારને ફરીથી ટિકિટ આપી છે. જયદીપસિંહ ગોહિલ, મયાબા જેઠવા, મહેશભાઈ ઢોલા અને ભૂમિબેન ગોહિલનો સમાવેશ થાય છે. જયદીપસિંહ ગોહિલ કે જેઓ ગત ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વિરોધ પક્ષના નેતા તરીકે બંને ટમમાં રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આ વોર્ડમાં કમરતોડ, કરવેરા, ભ્રષ્ટાચાર, મોંઘવારી, દબાણો સહિતના મુદ્દે લોકો પાસે મત માંગવાનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે. જ્યારે જો તેઓ સત્તા પર આવશે તો કરવેરામાં ઘટાડો કરશે તેવું પણ જણાવ્યું છે. ગત ટર્મમાં જંગી બહુમતીથી જીત્યા બાદ ફરીથી પ્રદેશ કોંગ્રેસે અમારી નિમણૂક કરી છે. ફરી ભાવનગરમાં આ બોરતળાવ વિસ્તારમાં અમે આજે અમારું ચૂંટણી કાર્ય ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કર્યું છે. ભોળાનાથના આશીર્વાદ લઈ અને બોરતળાવના શહેરીજનોના આશીર્વાદ લેવા માટે અમે ડોર ટુ ડોર કરી રહ્યા છીએ. ગત ટર્મમાં જે કાંઈ વિકાસના કામ કર્યા છે એ સામે ચડીને લોકો કહે છે કે ભાઈ જયદીપભાઈ, તમે અને તમારી પેનલને અમે જંગી બહુમતીથી જીતાડશું. કારણ કે આ બોરતળાવ વિસ્તારનો ખરા અર્થમાં તમે 24 કલાકના ચોકીદાર હોય એવી રીતે લોકોની કામગીરી કરી છે. ત્યારે હું પણ જનતાને કહી રહ્યો છું, બોરતળાવના શહેરીજનોને, કે આવી જ કામગીરી 24 કલાક માટે બોરતળાવ માટે તમામ. વિપુલ બારડ, જીટીવી ન્યૂઝ, ભાવનગર.